આજે તો લાડવા ખાવાની મજા આવી ગઈ. બસ બકા, ખાલી 32 લાડવા? મને લાગ્યું નથી કે તું આ ધરાઈને જેમ હોય એવું. હજી મારે રાતે અહીંયા જ જમીન જવાનું છે, ત્યારે હું ધરાઈને જમી લઈ. તમે છે ને હાળો અને બનેવી વાત કરો, હું શાક અને દૂધ લઈને આવું છું. લે ચંપક. હા ચંપક, બોલ. અરે ના ભાઈ, અત્યારે ક્યાં ગોઠવાય? તું કોઈ હારી કન્યા બતાય તો આપણે ફેરફદુડી ફરી નાખીએ. અને હાલ તારી ઓલી કાકાની છોકરી નથી, ઓલી જમકુડી, એની હાથે મારું કઈ ગોઠવીને હાલ કઈ થતું હોય તો. હેલો હેલો હેલો, એલા ગોઠવીને કઈ. હેલો, અરે છોકરીનું નામ લેતા ફોન કાપી નાખે છે આ તો. આવ્યો 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 મારો હાળો, હવે તું લાગમાં આવ્યો, હવે જો આ જીજાની જમાવટ. હા મુકેશભાઈ, બોલો બોલો. હે, તમારી છોકરી માટે હારો મુહૂર્ત ગોચી દઉં એમ? અરે ભલામણા, હવે તમે જવાબદારી સોંપી છે એટલે મારે તો કરવું જ પડશે ને. એક કામ કરો, તમે તમારી છોકરીને ફોન આપો, એટલે પહેલાં હું એને પૂછી લઉં એને કેવો સુવર જોઈએ છે. હા બેટા બોલ, તને કેવો વર જોઈએ છે? હું કીધું જેમાં હાથી જેવું બળ હોય. હં, મરદ મુસાળો હોય, થોડી થોડી દાઢી હોય, ઊભા થયેલા હુગરીના માળા જેવા વાળ હોય. હં, ચશ્મા પહેરતો હોય, અને જેને કાળા કલરનું ટીશર્ટ ગમતો હોય એવો. બેટા, આવો મૂર્તિઓ ગોતવો થોડો મુશ્કેલ છે, પણ હવે તારા પપ્પાએ જવાબદારી આપી છે એટલે કરશું આપણે. એ જીજાજી, કોનો ફોન હતો? અરે આપણા ઓલા અમરેલીવાળા નહીં મુકેશભાઈ? હા હા, એને નહીં ઓલી છોકરી, ઓલી ધોળી ધોળી ગુંડી. હા હા, એના માટે મૂર્તિઓ ગોતવાનો છે. હા હા, એ જીજાજી આમ જોવન જરા. કરો ને. લે, આ તો બગલમાં વાંદરોનું ગામમાં ઢીંઢેરો એવું થઈ ગયું. નહીં જીજાજી, વાંદરો નહીં, છોરું. હા હવે તારી બાબતમાં વાંદરું છોરું બધું એક જ કહેવાય. જીજાજી, તમે તમારા હગાડાનું આટલું જ કામ કરી દો. કરી તો દઉં, પણ એક લોચો છે. હું લોચો છે? એ રે ભણેલ ગણેલ, તો એ છે ને લગ્ન પછી નોકરી કરશે. હા તો એમાં આપણે હું વાંધો છે? તો પછી ઘરનું કામકાજ કોણ કરે? અરે બે માણા કમાતા હોય તો એક નોકર રાખી લેવાનો હોય, એમાં હું ન્યા. ન્યા જ લોચો છે, એને છે ને નોકર કે કામવાળી બાય એની અરે સખત નફરત છે. એટલે છે ને એને લગ્ન કરવા માટે સૌથી પહેલી શરત એ મૂકી છે કે એનો જે ઘરવાળો હોય ને એને ઘરના બધા જ કામકાજ કરતા આવડવા જોઈએ. હા તો આપણને બધા કામ આવડે જ છે ને, આપણે તો ગુડ્ડી માટે બધું કરવા તૈયાર. ભરાણો ભરાણો, હાથી તો અજા જીજાની ભેખડે ભરાણો. આ હું જીજાજી? આ હું એટલે મુકેશભાઈ મને જવાબદારી આપી છે એટલે મારે ચેક તો કરવું કે નહીં. માની લે કે એને ક્યારેક પગ દુખતા હોય તો તારે પગની દવાઈ દેવા પડે. પણ જો તારે ગુડીએ લગ્ન ન કરવા હોય તો પછી જવા દે. અરે ના ના જીજાજી, આપણે ગુડી હાટું બધું કરવા તૈયાર. એમ દબાઈ દબાઈ, બરાબર બરાબર, થોડુંક જોરથી. તો જીજાજી, હવે આપણું પાકું ને? પાકું પાકું તમે તમારે. પણ માની લે, ક્યારેક ઘરમાં એની તબિયત ખરાબ હોય અને કચરા પોતા બાકી રહી ગયા હોય તો. જીજાજી, આપણે ગુડી માટે બધું કરવા તૈયાર. એમ થઈ જાય ચાલુ.
કાં બકા મજા આવે છે ને? બકા બળ કરતા બુદ્ધિ હંમેશા મોટી હોય. જીજાજી હવે આપણું પાકું ને પાકું પાકું તમ તમારે, પણ માની લે ક્યારેક એને સવારે વહેલા જવાનું થયું અને ઘરમાં કપડાં ધોવાના બાકી રહી ગયા તો ધોબી રાખી લેવું ને એ તો. બકા ગુડીને ધોબીની સખત નફરત છે. આપણે ગુડી માટે બધું કરવા તૈયાર. એમ? હા. બાથરૂમ સામે છે. આઈસ પૂરું થયું, હજી બાજુવાળાના કપડાં હોય ને તો એ આપો. ગુડ્ડી હાટું આપણે બધું કરવા તૈયાર. બસ જીજાજી, આજ માટે આટલું બહુ થઈ ગયું. 32 લાડવા ખાતા હતા ને, હજી તો બકા તને રાતે જમાડી મોકલવાનો છે. જીજાજી આજે તમે 32 લાડવા ખવડાવ્યા પણ સામે 60 કઢવી લીધા હો. આટલામાં પેન્ટ ભીનું થઈ ગયું બકા, હજી તો પિક્ચર શરૂ થઈ છે. અત્યારે કોણ આવ્યો છે? આ ખુલ્લું જ છે. ગુરુભાઈ ઘરે છે કે? ગુરુભાઈ લે આવ બપટ આવ. કેમ છો? બસ જલસા હો. હું કરે બાપા? બસ લગ્નની તૈયારી કરે. લગ્નની? કોના લગ્નની? ગુડીના લગ્નની, મારી બેન ના. એની તો આ લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું. લે ક્યારે લગ્ન છે એના? અઠવાડિયા પછી. જીજાજી બેન, જીજાજીએ મારી પાસે પોતા મરાવ્યા, કપડા ધોવડાવ્યા અને કચરો વડાવ્યો. તો તે હું કર્યું? મેં આ કર્યું? કોઈ દી છે ને હાળા અરે ચાળા ન કરવા, નતર આવું થઈ જાય. અને આ જો આ વિડીયો ગમો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કેમ છો મિત્રો? આ વિડીયો તો ફક્ત મનોરંજનનું માધ્યમ હતું, પરંતુ હકીકતમાં પતિ પત્ની અને સાળો આ ત્રણ સંબંધ એવા છે ને જાણે ત્રિકોણ. જેમ ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય છે ને, એવી જ રીતના આ જિંદગીમાં પણ આ ત્રણ પાત્ર જો પોતપોતાનો વ્યવહાર સમભાવથી અને એકમેકને સમજીને કરે ને તો આપણા જીવનની 70-80% સમસ્યા આમનામ હલ થઈ જાય. તો આશા રાખું છું કે આપના ઘરમાં પણ પરસ્પર પ્રેમ જળવાઈ રહે. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, કરીશું ધમાલ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને હંમેશાય હસતા રહો. જય હિન્દ.